નમસ્કાર નર્મદા સમાચાર સાથે હું શું દિગ્વીજય સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધ્યું ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી પર પહોંચ્યું જંબુસર ખાતે ગંદકીનું સામ્રાજ્ય કોંગ્રેસ દ્વારા નગરપાલિકા કચેરી બહાર કચરો નાખી સૂત્રોચ્ચાર કરી કરાયો વિરોધ અંકલેશરની અમલ લિમિટેડ કંપનીમાં આગ કોઈ જાણહાની નહીં ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવાયો અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં બર્થડે પાર્ટીમાં ધીંગાણું એક જ કોમના બે જૂથ વચ્ચે મારા હથિયારો વડે મારામારી થતા બે લોકો ઈજાગ્રસ્ત મારામારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ દેડિયાપાડાની સગીરા સાથે છ ઈસમોએ આચર્યું દુષ્કર્મ ખંડેર મકાનમાં ધસડી જઈ છ નરાધમોએ ધોરણ અગિયારમાં ભણતી કિશોરીને પીકી નાખી દેડિયાપાડા પોલીસે એક કિશોર સહિત તમામ આરોપીઓને ઝડપી પાડ્યા ભરૂચ જિલ્લામાં આજે સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું સાથે ઠંડીનું જોર પણ વધ્યું હતું આજે સવારથી ભરૂચ જિલ્લામાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીની લહેર હતી ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારમાં વાતાવરણ વાતાવરણ જોવા મળ્યું હતું હતું જિલ્લામાં વચ્ચે તાપમાન નોંધાયું વાતાવરણના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જોકે કેટલાક લોકોએ આ આહલાદક વાતાવરણને માણ્યું હતું નગરમાં ગંદકીય સામ્રાજ્ય જમાવ્યું છે જેના કારણે પ્રજા પરેશાન થઈ ઉઠી છે જેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો જંબુસર શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે ચારે તરફ ગટરના ગંદા પાણીનો ઉપદ્રવ હોય શહેરની પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે પ્રજાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અખુજી નગરપાલિકાના વિપક્ષના નેતા સાકિર મલેક કોંગ્રેસ આગેવાન પ્રભુદાસ મકવાણા તેમજ કાર્યકરો દ્વારા નગરપાલિકા ખાતે કચરાના ઢગલા નાખી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

તો ખબર નહીં આ લોકો પબ્લિકની પ્રશ્નોને વાંચા કેમ ના આપતા હશે ગેરહાજર રહીને જ આપતા હશે કે કેમ ના આપતા એટલે આજે અમે નક્કી કહ્યું છે કે કોઈ અધિકારી જ્યાં સુધી અમે આજે વાત નહીં કરે ત્યાં સુધી અમે નગરપાલિકાના ચીફ ઓફિસર ની ઓફિસ બહાર જ ધરણા પર બેસવાના છે અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં બર્થડે પાર્ટીમાં ધીંગાણું સર્જાતા બે જૂથ વચ્ચે મારક હથિયારો વડે મારામારી થતાં બે લોકોની ઈજાઓ પહોંચી હતી મારામારીના ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગતરોજ અંકલેશ્વરના આંબાવાડી વિસ્તારમાં રહેતા લક્ષ્મણ હિંમત તડવીના પુત્ર શહેનશાહ તળવીનો જન્મદિવસ હતો તેના મિત્રોએ કેક કાપી ઉજવણી કરી હતી અને લક્ષ્મણ હિંમત તડવી અને તેઓના પત્ની ઘરમાં જમવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન પુત્ર અક્ષયે બુમરાણ મચાવી હતી જેઓ બહાર નીકળી જોતા તેઓના ઘરની સામે રહેતા ગુમાન કાંતિ વસાવા પંકજ વસાવા અને તેની પત્ની પુષ્પા વસાવા કચરો નાખવા આવેલ તેની સામે ઊભો રહી કેમ લંઘુશંકા કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો તેઓને સમજાવી પોતપોતાના ઘરે જવાનું કહ્યું હતું તેઓએ પથ્થર છૂટો મારતા અક્ષય તળવીને શરીરના ભાગે વાગતા તેને ઈજાઓ પહોંચી હતી જે અંગે લક્ષ્મણ હિંમત તડવી પોલીસ મથકે જઈ રહ્યો હતો તે સમયે પાછળથી તલવાર અને ધારિયા લઈને દોડી આવેલ પ્રિન્સ વસાવા અને કિશન વસાવાએ હુમલો કરી તેઓના હથ અને કોણીના ભાગે નાળાના ભાગે ઈજાઓ પહોંચાડી હતી ઇજાઓને પગલે પિતા પુત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે પુષ્પાબેન પંકજ વસાવાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર રાતે જમીને વાડાના ભાગે કચરો નાખવા ગયા હતા તે દરમિયાન તેઓની સામે રહેતો અક્ષય તળવી લઘુશંકા કરતો હોય જેને ઠપકો આપી પતિ અને જેટને અંગે જણાવ્યું હતું જેઓ અક્ષય તડવીના ઘરે કહેવા જતા અક્ષય અને તેનો ભાઈ તેમજ તેના પિતા સહિત સંતોષે અપશબ્દો ઉચ્ચારી આવેશમાં આવી ગયેલા અક્ષય તડવીએ મહિલા અને તેના સસરાને મારમારી ઈજાઓ પહોંચાડી હતી મારામારી અંગે શહેર પોલીસે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી માવેલ અમલ લિમિટેડ કંપનીમાં આજરોજ સવારના અરસામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી મળતી વિગતો અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી આગના પગલે દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસીના લાશ્કરો ઘટના દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો બે જેટલા ફાયર ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા હતા જો કે આ ઘટનામાં કોઈ જાણહાનિ નોંધાઈ ન હતી આગ લાગવાના કારણો શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે દેડિયાપાડાના એક ગામની ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયો હોવાની પોલીસ ફરિયાદની વિગત સામે આવતા નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના એક ગામની સગીરા ઉપર છ જેટલા વ્યક્તિઓએ બળાત્કાર ગુજાર્યો હતો સગીરા મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેના માતા પિતાએ શોધખોળ આરંભી હતી જોકે તેની તેની માસીના ઘરેથી મળી આવી હતી જ્યાં તેણીએ પોતાની કેફિયત રજૂ કરી હતી છ કિશોરોએ બારોટ વિદ્યાલયની પાછળ આવેલ પીડબ્લ્યુડીના ખંડેર મકાનમાં લઈ જઈ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું ચોઈસમોય એક બાદ એક તેની ઉપર બળાતકાર ગુજાર્યો હતો આ અંગે કિશોરીના પરિવારજનોએ જનોએ સંપર્ક કર્યો હતો પોલીસે ફરિયાદ નોંધી એક કિશોર સહિત તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે અસામૂહિક રેપનો બનાવ છે ગઈકાલે જે ભોગ બનાર છે એ પોલીસ સ્ટેશન આવતા એના પરિવાર સાથે 6 લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યા છે અને 6 ના 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે સેવા કયા ધોરણમાં ભણે કેટલા વિદ્યાર્થી કઈ કેટલી ઉંમરના છે ઉમર સાડા સોળ વર્ષ છે અને અગિયારમાં ધોરણમાં ભણે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા શેરપુરા અકસ્માતની ઘટનામાં બે બસ સળકાવી દેવાના મામલામાં દોષીઓ સામે કાર્યવાહી કરવા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનના સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાની કંપનીઓમાં ટ્રાવેલ્સની લક્ઝરી બસો શિફ્ટ વાઇઝ ફરે છે શેરપુરા નજીક બસની અડફેટે એક વ્યક્તિના મોત બાદ બે બસો ટોળાએ સળગાવી દેવાની ઘટનાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બસ સળગાવી દેનાર તત્વો સામે સાત દિવસમાં કાયદાકીયની માંગ કરી છે જો આ મામલામાં કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઔદ્યોગિક એકમોમાં લક્ઝરી બસો નહીં મોકલી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બે ગાડીને સળગાવીને નાસમ ભાગી થઈ ગઈ તો આ જલ્દી જલ્દી જે પણ હોય તે આરોપીઓ પકડાય એવી પોલીસને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબને પણ અમે આજે આવેદનપત્ર આપવા આવેલા છે કે જલ્દી જે પણ આરોપી હોય પકડાય જેથી કરીને આ લોકોને શીખ મળે કાયદો હાથમાં ના લે કાયદાનું કામ કરવાનું પોલીસને જ્યુડિશિયલ મેટર છે જેથી કરીને ચાલતો માણસ આવી રીતે સારું છે કે લૂંટફાટ નથી થઈ કોઈ મળેલ નથી બીજો વધારાના અને જે પણ મળેલ છે એમાં અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ ભરૂચ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા બોગસ બીપીએલ રેશન કાર્ડ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ સરફરાજ પટેલના સહિતના સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી જે અનાજ આપવામાં આવે છે તે અનાજ ગરીબ લોકોને ઓછું મળતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને જે લોકો ધનવાન છે તેઓને એપીએલને બદલે બીપીએલમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઘરોની ફોટોગ્રાફી અને પંચનામું અને કમિટી રચી તપાસ કરવા ધનવાન લોકોને બીપીએલ કક્ષાના રેશન કાર્ડ રદ કરવા અને ગરીબ લોકો માટે જ બીપીએલ કાર્ડ બનાવવાની માંગ કરી છે અને અમે એની ચકાસણી કરવા માગીએ છીએ અને જે હકદાર છે જે બીપીએલનો હકદાર રાખે છે એને અનાજ આપવામાં આવે એને બીપીએલ કાર્ડની યોજના આપવામાં આવે છે જે અઢીથી ત્રણ વર્ષ સુધી જે અનાજ લોકલ જે આપણે આપણે જે રાશન પરમિટ હતા એના અંદર સંદાડમાં બે કે ત્રણ મહિના અનાજ આપવામાં આવ્યું પછી એ અનાજ બંધ થઈ ગયું જે એપીએલ કાર્ડ છે એને બીપીએલ કરવામાં આવે કે 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 છે 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 લારી ગલ્લાવાળા અને મજૂર માણસો એને રાહત મળવા જોઈએ આખા ભરૂચ જિલ્લામાં 80% ટકા સર્વે બીપીએલ ખોટી રીતે થયું છે હાંસોટ તાલુકાના કલમ ગામે ઉચ્ચ જાતિના લોકો દ્વારા આદિવાસી લોકોને હેરાનગતિ કરવામાં આવી રહ્યાનો નો સાથે બીટીપી અને બીટીએસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના અને બીટીપી દ્વારા આજરોજ રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને ગૃહમંત્રીને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર હાંસોટ તાલુકાના કલમ ગામના આદિવાસીઓ પશુપાલકોને સ્થાનિક ભાજપના આગેવાનો અને પોલીસની દરમિયાનગીરીથી ગામના બાર જેટલા ઉચ્ચ જાતિના લોકોએ હેરાનગતિ અને અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આદિવાસીઓના દૂધનું શેરા ગામની મંડળી અને ત્યારબાદ કોસંબામાં પણ ડેરીમાં દૂધ લેવાનું બંધ કરાવી દેવામાં આવ્યું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આદિવાસીઓને ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે અમારા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ તો એમ કહે છે કે ભાઈ અમે બિલકુલ આમાં કોઈ ખોટી બાબતમાં ચલાવીએ નહીં મા દીકરી સલામત છે નથી સલામત છે તો એવી કોમની દીકરીઓ કે જેને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી પણ જે ખેતરોમાં જાય છે કામ કરે છે મજૂરી કરે છે એવી ગરીબ આદિવાસી દીકરીઓ આજની તારીખે ત્યાં કલમ ગામ તો કલમ ગામ તો ખરું જ પણ આજુબાજુના વિસ્તારમાં પણ સલાહ પણ નથી આ તબક્કે અમે માન્ય કલેક્ટર સાહેબને પણ માગણી કરીએ છીએ માન્ય હર્ષ સંઘવી ગૃહમંત્રીને પણ અમે આ વાત કરીએ છીએ કે સાહેબ આ બાબતે બિલકુલ ધ્યાન આપો સિરિયસ બનો અને બિલકુલ આ બાબતે કંઈ રચનાત્મક કામ આવે અને એનું સુમેળે અમારા લોકોને ઘાસચારાથી માંડી અને બીજી કોઈ કનરગત ન થાય એવી અમારી આ માગણી છે નવીપુર પોલીસે પરિવારથી વિકુટી પડી ગયેલી વૃદ્ધને પરિવારજનોને સોંપી હતી ભરૂચના નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ જનોર ચોકડી પાસે વૃદ્ધા મળી આવી હતી જેઓની પૂછપરછ કરતા તેઓ પાદરા તાલુકાના દનોલી ગામે કમળાબેન ઠાકોર હોવાનું જણાવ્યું હતું પોલીસે તેઓના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો પરિવારજનો તાત્કાલિક નબીપુર પોલીસ મથકે દોડી આવ્યા હતા અને વૃદ્ધાને પરિવારજનોને સોંપતા લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા પરિવારજનોએ નબીપુર પોલીસની ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો વાલિયાના વટારિયા નજીક પંપિંગ સ્ટેશનથી નીકળતા પાણીના ટેન્કરથી મુખ્ય માર્ગ ચીકણો બનતા બે બાઇક સવારો પટકાયા હતા વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર વટારિયા ગામની વળાંક પાસે પ્રાઇવેટ પમ્પિંગ સ્ટેશન આવેલ છે જ્યાંથી પાણીના ટેન્કરો મારફતે અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પહોંચાડવામાં આવે છે આ પમ્પિંગ સ્ટેશન ખાતેથી નીકળતા ટેન્કરોને પગલે મુખ્ય માર્ગ ચીકણો બન્યો છે જેને પગલે અકસ્માતોની વણઝાડ જોવા મળી રહી છે ગતરોજ બે બાઇક સવારો ચીકણા રસ્તાને પગલે પટકાયા હતા ત્યારે આજરોજ સવારે એક પલ્સર બાઇક પર સવાર ત્રણ અને મોપેડ પર સવારે યુવતી મળી ચાર લોકો પટકાયા હતા જેઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા સ્ટેશનના સંચાલક સામે પગલાં લેવામાં આવે તેવી લોક મકાનમાંથી રૂપિયા એક લાખ ઉપરાંતની ચોરી થતા ફરિયાદ નોંધાવવામાં આવી છે અંકલેશ્વર અંદાળા વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ ટાઉનશીપ ખાતે રહેતા કલ્પેશ ચૌહાણ ગતરોજ પોતાનું મકાન બંધ કરી દહેજ નોકરી પર ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું મુખ્ય દરવાજાનું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેના મળી અંદાજિત એક લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અંકલેશ્વર જીનવાલા હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયું હતું જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ તેમજ અંકલેશ્વર ઈ એન જીનવાલા હાઈસ્કૂલ દ્વારા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ એકસો બે જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના કલ્પનાબેન ઉનડકટ જિલ્લા શિક્ષણાધિકારી એમ મહેતા શિક્ષણ નિરીક્ષક નિશાંત દવે દિવ્યસ પરમાર ભરત સલાટ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા આ વિજ્ઞાન પ્રદર્શનનું સમગ્ર સફળ સંચાલન ભરૂચના ડાયટના વિજ્ઞાન સલાહકાર પીબી પટેલ ડીએસ માપોર અને જીનવાલાના આચાર્ય ઈશ્વર પરમાર હિતેશભાઈ માછીએ કર્યું હતું આમોદ પોલીસે વાસના ગામ પીપળાવાળા ફળિયામાંથી જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડ્યા આમોદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે વાસના ગામ પીપળાવાળા ફળિયામાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા ઓગણીસ હજાર અને પાંચ ફોન મળી કુલ તેત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને જુગાર રમતા અરવિંદ રાજુભાઈ પટેલ સમજુ પટેલ અયાઝ યુસુફ રહીમ મલિક ઈશ્વર વસાવા લક્ષ્મણ વસાવા મિનહાજ યાકુબ છત્રસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે પર ઓરોમા હોટલની સામે બાઇક સવારોને બચાવવા જતા ટેમ્પો ડિવાઇડર કટમાંથી અન્ય ટ્રક સાથે ભટકાતા ટ્રક ચાલક સહિત ત્રણ ઇસમોએ ચાલકને માર માર્યો હતો અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ મોતાલી ગામના પાટિયા નજીક ઓરોમા હોટલની સામે અચાનક બાઇક સવારો નીકળી આવતા તેઓને બચાવવા જતા ટેમ્પો ડિવાઇડર કટમાંથી એકાએક યુ ટર્ન લઈ લેતા સામેથી આવતી ટ્રક નંબર જે જે સોળ યુ સિક્સ ફોર સિક્સ નાઇન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતને પગલે લાકડા ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ હતી જે ટ્રકમાંથી ત્રણ ઇસમો ટેમ્પો ચાલક પાસે આવ્યા હતા અને ઉશ્કેરાઈ જે તેને માર માર્યો હતો અકસ્માત અને મારામારી અંગે શહેર પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના તપસ્વીનગરના યુવાન પાસે ભાડા કરાર કરી છે ગાડી ઓએલએક્સ પર વેચાણ માટે મૂકી હતી તે દરમિયાન વડોદરાના શ્રીજીધામ એપાર્ટમેન્ટમાં રહેતા વિરલ પટેલનો ફોન આવ્યો હતો અને કેયુરકુમાર પરમારને ગાડી નહીં વેચવાનું કહી તેના મિત્ર દિવ્યરાજસિંહ ચૌહાણના કંપનીમાં ગાડીઓ કોન્ટ્રાક્ટ પર મૂકે છે જેની પાસે બોલેરો ગાડી મૂકવા કહી એગ્રીમેન્ટ કરાવી મહિને પેટે અઢાર હજાર ભાડું આપવાનું જણાવ્યું હતું જે બાદ બે ત્રણ વાર ભાડું ચૂકવ્યા બાદ ઓક્ટોબર બે હજાર એકવીસથી ભાડું આપવાનું બંધ કરી દીધું હતું જેથી બોલેરોના માલિક અને ઇસમોનો સંપર્ક કરતા તેઓએ ફોન બંધ કરી દીધા હતા અને ગાડી મહેસાણાના સતલાસણા ગામે રહેતા ગીરવે મૂકી હોવાનું માલુમ પડ્યું હતું આ બંને ગઠીયાઓએ અન્ય લોકોની ગાડીઓ પણ ગીરવે મૂકી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું જેથી કિયરકુમાર પરમારે છેતરપિંડી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે વડોદરાના બંને ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ભરૂચ જિલ્લાના બે અલગ અલગ સ્થળોએથી બે બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા ભરૂચના મદીના એપાર્ટમેન્ટ ખાતે રહેતો ફકરાન ફારૂક કાપડિયા મનોબર રોડ પર સિફા પાસે બંગારની દુકાન ચલાવે છે જેઓએ પોતાની મોટરસાયકલ નંબર જીજે સોળ ડી બી આઠસો એકતાલીસ પાસે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ તેઓની ચાલીસ હજારની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બાઇક ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બાઇક નંબર જીજે સોળ સીડી છેતાલીસ સાહીઠ લઈને ગયા હતા જેઓએ તબેલાના ગેટ બહાર પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની ત્રીસ હજારની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બાઇક ચોરી અંગે પોલીસે ગુનો નોંધ્યો છે જંબુસર પોલીસે ઉબેર ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી જ્યારે બે બુટલેગરો ફરાર થઈ ગયા હતા જંબુસર તાલુકાના ઉમરા ગામનો બુટલેગર યોગેશ ઉર્ફે લાલો પટેલે ગાડી નંબર જી જે ત્રેવીસ એચ બસો સિત્તેરમાં વિદેશી દારૂ મંગાવેલ છે જેવી બાતમીના આધારે જંબુસર પોલીસે ઉબેર ગામની બોટુંગવાગામાં રોડ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન બાતમીવાડી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક કાર મૂકી અંધારામાં ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાંથી પાંચસો છેતાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોસઠ હજારનો દારૂ અને કાર મળી કુલ બે પોઈન્ટ ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેકર યોગેશને ફરાર જાહેર કર્યો છે સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે

ધોરણ પાડાની માં ભણતી કિશોરીને પીકી નાખી દેડિયાપાડા પોલીસે એક કિશોર સહિત તમામ આરોપીઓને ઝડપી પાડ્યા તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર